નમસ્તે દર્શક મિત્રો, તમારું સ્વાગત છે. કુદરતના સાનિધ્યમાં આવેલી એક એવી સરકારી શાળા જે આજના યુગની શાળાઓ માટે આદર્શ મોડેલ ગણી શકાય. આજથી 20 વર્ષ પહેલાં પ્રાથમિક શાળામાં અભ્યાસ કર્યો હોય તેવા 30-35 વર્ષના લોકોનો જે શાળા પ્રત્યેનો અભિગમ છે તેનાથી એકદમ વિપરીત આજે ગુજરાતની સરકારી શાળાઓમાં જોવા મળે છે. આમાંથી આજે વાત કરીએ તો ગુજરાતના છોટાઉદેપુર જિલ્લાના ક્વાંટ તાલુકામાં મધ્યપ્રદેશની બોર્ડર પર આવેલ સૈડી વાસણ ગામમાં એક સરકારી શાળાને જોઈને શાળા વિશેની કલ્પના જ બદલાઈ જાય છે. દૂરથી દુર્ગમ અને પહાડી વિસ્તારમાં આવેલ શાળાનું મકાન જોઈને પહેલાં તો એવું લાગ્યું કે જાણે કોઈ આંતરરાષ્ટ્રીય શાળા હોય. જેમ જેમ શાળાની પાસે જતા ગયા તેમ તેમ ખ્યાલ આવ્યો કે રસ્તાની બંને બાજુ પર મકાન ધરાવતી આ શાળા કોઈ નિર્જીવ નહીં પણ એક શિક્ષણના પર્યાય સમૂહ ધબકતું એક વ્યક્તિત્વ જેવું લાગ્યું. શાળાની સ્વચ્છતા જોઈએ તો આંખો જોતી જ રહી જાય. આ ઉપરાંત વૃક્ષારોપણ તથા બગીચાની ડિઝાઇન જોઈએ તો ખૂબ જ અચરજ પમાડે તેવા હતા. શેખ મુઝફ્ફર નજર, છોટાઉદેપુર. મારું નામ રાઠવા ભાયસભાઈ જંબુભાઈ છે. મારી શાળાનું નામ સૈડી આસમ પ્રાથમિક ગ્રુપ શાળા છે. મારી શાળા ખૂબ જ સુંદર છે. મારી શાળામાં કમ્પ્યુટર લેબ, પુસ્તકાલય, સ્માર્ટ ક્લાસ, ફાયર સેફ્ટી સાધનો પણ છે. મારી શાળામાં ચિત્રકામ, સંગીત, રમતગમતનું આયોજન થાય છે. મારી શાળામાં સુંદર બગીચો છે અને લીલુંછમ મેદાન છે. અમને બપોરે ખૂબ જ સારું ભોજન મળે છે. મારું નામ પુહાર વિરાટસિંહ વિરેન્દ્રજી છે. મારી શાળાનું નામ સૈડી વાસણ પ્રાથમિક ગ્રુપ શાળા છે. હું ધોરણ 6માં અભ્યાસ કરું છું. મારી શાળા ખૂબ સુંદર છે. મારી શાળામાં એક બગીચો આવેલો છે. તેમાં અલગ અલગ છોડ અને વિવિધ પ્રકારના વૃક્ષો પણ છે. મારી શાળામાં પ્રયોગશાળા પણ છે. ત્યાં અલગ અલગ પ્રયોગ કરવામાં આવે છે. આચાર્ય સર અમને અલગથી જેને આવડતું હોય તેમને અલગથી બોલાવે છે અને ચિત્રકામ ને વાર્તા સ્પર્ધા એ માટે તૈયાર કરે છે. અમને અહીંયા બહુ મજા આવે છે. અમને શાળામાંથી ગણવેશ મળે છે. અમને અહીંયા સંગીત પણ કરાવવામાં આવે છે. મારું નામ તડવી પ્રદીપભાઈ સુભાષ છે. હું મારી શાળાનું નામ સૈડી વાસણ પ્રાથમિક ગ્રુપ શાળા છે. હું ધોરણ 8માં અભ્યાસ કરું છું. અમારી શાળા ખૂબ જ સુંદર છે. ત્યાં સુંદર બાગ બગીચાઓ આવેલા છે. અમારા શિક્ષકો સ્માર્ટ બોર્ડ દ્વારા અમને ભણાવે છે. અમને ખૂબ જ મજા આવે છે. ત્યાં જમવાનું સ્વચ્છ અને સારું મળે છે. અમે સમયસર સ્કૂલે આવી જઈએ છીએ. મારું નામ રાઠવા તીરસિંહભાઈ ભગડિયાભાઈ, વતન મારું ચીજબા, તાલુકો કવાંટ, જિલ્લો છોટાઉદેપુર, સૈડી વાસણ પ્રાથમિક ગ્રુપ શાળા ખાતે હું 30 ડિસેમ્બર 99 આ શાળામાં સર્વિસ કરું છું. મારી જે લાયકાત છે બીપીઈ, એટીડી અને સંગીત કોલેજ. આ શાળાની અંદર જ્યારથી હું હાજર થયો ત્યારથી અત્યાર સુધી શાળાના વિકાસ માટે હું સખત પ્રયત્નશીલ રહ્યો. મારા સ્ટાફ મિત્રો પણ મને બહુ સારો એવો સપોર્ટ કર્યો છે અને ઉત્તરોત્તર શાળાની પ્રગતિ કઈ રીતના કરવી અને સ્ટાફ સાથે કઈ રીતના કામ કરવાનું, બાળકોની સંખ્યા શાળામાં વધુ ને વધુ વધે, બાળકોનો અભ્યાસ નબળો દેખાય તો તેના માટે મારે કેવા પ્રયત્નો કરવા જોઈએ, એ સાથે અમે સામૂહિક રીતે શિક્ષક સ્ટાફ સાથે મળીને આ કામ અમે સામૂહિક રીતે ભેગા મળીને આયોજન કરીને પછી કોઈ પણ કામ કાર્યક્રમ માટે આયોજન પૂર્વ આયોજન કરીને પછી આગળ વધતા હોઈએ છીએ. શાળાની અંદર ભૌતિક સુવિધાની અંદર જે જરૂરિયાત હતી અમારી, તો ટીઆરપી સાથે મળીને, ટીઆરપી સાથે ચર્ચા વાર્તાલાપ કરીને 2014-15 ચાર રૂમોની જરૂરત, ચાર રૂમો બન્યા, એસએસ સર્વ શિક્ષા અભિયાન હેઠળ બન્યા. ત્યાર પછી હજી બી ઓરડાની ઘટ હતી. બાળકોની સંખ્યા વધારે હોવાના કારણે બાળકોના હિતમાં રાખીને ફરી પાછા ટીઆરપી સાથે મુલાકાત કરી, એસએમસીની મીટિંગ ભરી,
એમની સાથે વાર્તાલાપ કરીને બીજા નવ રૂમોની માંગણી કરી તો નવ રૂમો પણ સર્વ શિક્ષા અભિયાન હેઠળ બનાવવામાં આવ્યા. નવ રૂમો બન્યા, એમાં સંડાસ બાથરૂમ સાથે નવ રૂમોની વ્યવસ્થા કરવામાં આવી. ત્યારબાદ 2018થી આ શાળાની અંદર જ્ઞાનકુંજ પ્રોજેક્ટ મંજૂર થયો. જ્ઞાનકુંજ પ્રોજેક્ટ મંજૂર થવાથી બાળકોને શિક્ષકો દ્વારા જ્ઞાનકુંજ પ્રોજેક્ટ દ્વારા બાળકોને શિક્ષણ કાર્ય કરાવવામાં આવે છે. જ્ઞાનકુંજ પ્રોજેક્ટ તૈયાર થયા બાદ પછી બાદમાં આ ગયા વર્ષની વાત છે 2022ની અંદર પણ સ્માર્ટ ટીવી એસઓઈ અંતર્ગત આ શાળાની અંદર આપવામાં આવી છે. હાલમાં એસઓઈ દ્વારા જે સ્માર્ટ ટીવી આપવામાં આવેલી છે એ સ્માર્ટ ટીવી દ્વારા બાળકોને શૈક્ષણિક કાર્ય કરાવવામાં આવે છે. આ શાળાની અંદર ઇતર પ્રવૃત્તિ ઘણી બધી કરાવવામાં આવે છે. ઇતર પ્રવૃત્તિમાં પણ અમે 2018ની અંદર કલા મહોત્સવ ગુજરાત સરકાર દ્વારા જ્યારે કલા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું ત્યારે 2018ની અંદર અમારા જે 6-8 બાળકો જે અભ્યાસ કરે છે એ બાળકો દ્વારા રાજ્યકક્ષાનો કલા મહોત્સવ રાજકોટ ખાતે હતો, ત્યાં બી અમે જીત મેળવીને આવ્યા હતા. એની સાથે સાથે કબડ્ડી છે, ખો ખો છે, વોલીબોલ છે, હેન્ડબોલ છે, જમીન ઓછી મેદાન ન હોવા છતાં પણ અમે અમારી રીતના મહેનત કરીને બાળકોને રમતગમત ક્ષેત્રે પણ આગળ લઈ ગયા છે. બાળ મેળા હોય, વિજ્ઞાન મેળા હોય કે અન્ય બીજી કોઈ પ્રવૃત્તિ, એ પણ અમારા સાથ શિક્ષકો દ્વારા સાથ સહકાર સાથે જે તે પ્રવૃત્તિમાં અમે અગ્રેસર રહ્યા છીએ. હાલમાં પણ આ શાળાની અંદર જગ્યા ઓછી પડતી હતી ત્યારે અમારા ગામના દાતાશ્રી કુંવર વિજયસિંહ દ્વારા એમની જમીન જ્યારે વેચવાની હતી ત્યારે અમારા સ્ટાફ અને ગામના લોકોના સાથે સહકાર મળીને એ લોકો દ્વારા વાર્તાલાપ કરીને પછી નક્કી કર્યું કે જમીન એમને આપવાની છે. તો કંઈ વાંધો નહીં, હું મારા તરફથી અત્યારે જે કંઈ જમીનની કિંમત થાય છે એ હું આચાર્ય તરીકે હું 75,000 રોકડા રૂપિયા આપીને જમીન ખરીદી અને શિક્ષકો દ્વારા મને ખૂબ સરસ મજાનો સાથ સહકાર સપોર્ટ મળી રહ્યો છે. એટલે હું આ શાળાની અંદર આ અત્યાર સુધી આ જે પ્રગતિ કરી છે એ ગામ લોકોનો સાથ સહકાર, શિક્ષક મિત્રોનો, સ્ટાફનો, તમામનો સાથ સહકાર મળવાના કારણે અમે આ શાળાની પ્રગતિ ઉત્તરોત્તર કરતા રહીએ.